જય સ્વામિનારાયણ. અને એક પૈસો, પાંચમો પૈસો શેમાં વાપરું છું? મૂડી રોકાણમાં. તો પેલા ભોજરાજા છુપાવે સ્માઈલ, એમણે કીધું કે કઠિયારા ભાઈ, આ એક પૈસો તમે મૂડી રોકાણમાં વાપરો છો, એનો અર્થ શું? તો કે એ મહારાજ, એવું છે, આ દીન દુખિયા ગરીબોને માટે જે દાન પુણ્યમાં રોજ એક પૈસો વાપરી નાખું છું, એ મૂડી રોકાણ છે. જે મારે વાત લઈ આવી છે એ અહીંયા છે. પણ આગલી વાત પણ જીવનના સુખની ચાવીનો ખજાનો તો છે જ. મા બાપની સેવા કરી, બાળકોનો સરખો ઉછેર કરો, ઘરમાં પછી પૈસો હોય તો પછી સાવ કઢીને ખીચડી ન ખવાય, જરા ખાવા જેવું ખાઓ. જયારે હોય ત્યારે બસ ખીચડી આવું પોદળા જેવું શાક કરીને જમી લ્યો, કઈક બનાવો. આ દાબેલી ને આંતે ને બધું ન ખવાય, પણ બે ત્રણ મહિને મહિને એકાદ વાર તો ખાઓ. એમ પછી રોજ તમે ઉભા હો દાબેલી કરીને, પછી રોજ ફરસાણ ને રોજ પીઝા ને રોજ ગાંઠિયા રોજ ભજીયા, એ નહીં. પૈસો છે તો ખાવ, ન હોય એને સલાહ નથી દેતા. કારણ કે જો ઘર ખર્ચ કરવું ને એમાં વ્યવસ્થિત સમજીને કરવું, જેટલી આવક હોય એટલો ખર્ચ કરવો. આમદાની 20 હોય ને ખર્ચ 25 હોય તો હેરાન જ થવાના. શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું છે, જેટલી આવક એટલો ખર્ચ જોઈ વિચારીને કરવો. આ સબમરીન નાખી હોય આપણે બોરવેલમાં, પછી પાણી ખલાસ થઈ જાય ને તો ફેરવે રાખો તો મોટર બળી જાય. હોય ને ફેરવો તો વાંધો નહીં, એટલે પછી શું થાય? એક જણાના આંખમાં તકલીફ, તે ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે બધું અવળું અવળું અમારું બધું તપાસ્યું, પછી કે બીજું કશું નથી, આંખમાં ગરમી છે, એટલે તમે લોન ઉપર ચાલવાનું રાખો. તો એટલે બાપા કે આખું ઘર લોન ઉપર હાલે છે. હવે આ પેલી લીલી ગ્રાસ ની લોન કે, અને આ બેંક ની લોન, બધું લોન ઉપર જ હાલે છે. અમે બે જણા લોન ઉપર નથી કે. અને વાતે આજે તમને આ ક્રેડિટ કાર્ડ ને આંતે બધું આવ્યું, આખું દેવાળિયા થઈ ગયા માણસો. વાપરો વાપરો ને વાપરો, પણ પછી શું? માટે પોતાની પાસે હોય તો વાપરવું, એ ભરેલા રીંગણા ને જલેબી ને ફાફડા ને બધું જ જમવું, પણ ન હોય ને તો રોટલો ને શાક નિરાતે જમવું. જેને માથે કરજ ન હોય ને એના જેવો કોઈ સુખીઓ નહીં. પેલા જલસા ફટકાર્યા હોય પછી શું થાય? ફૂલણજી ન થવું, બાયડું ને અમારે ત્યાં હોવું જોઈએ. જ્યાં ઘણા એવા હોય, એવા ઘણા બૈરા એવા હોય, ઘણા ના બજારમાં જ્યાં જાય બાયડું નથી ને ખરીદ્યું નથી, બિચારો પતિનો દમ નીકળી જાય. અને ઘણા જે પુરુષો એવા હોય કે કોઈ મિત્રો ત્યાં જ્યાં ભાડ્યું નથી કે બધું ખરીદ્યું નથી, ફૂલણજી ન થાવ. ત્રણ જણા બેઠા હતા સુરત વાળાના, શું ફૂલણજી ને ફૂંક ચડી ગઈ, તે 100 રૂપિયા નોટ કાઢીને ભૂંગળો વાળી સિગરેટ ની જેમ ફૂંકીને પી ગયો. તે એને આવું કર્યું તો મુંબઈ વાળો રે, 500 ની નોટ કાઢી ભૂંગળો વાળી હળગાવીને ફૂંકીને પી ગયો. અમદાવાદ ચાલ્યો રે, 1 લાખ નો ચેક લખ્યો, ભૂંગળું મારી હોય. એટલે આવી સાવધાની રાખવી, સૌની આરે સ્ટેટસ એ રહે અને ખોટે ના જાય. 1 લાખ રૂપિયાની સ્ટેટસ ગણાય અને ખોટ 1 પૈસાની નહીં, એમ ભલામણા વિવેક થી જીવતા શીખો. કે માણસ એટલે આમ લેર થી જીવવા વાળો હોય એમ એમ લાગે, અને બાકી એવી કરકસર થી કે આમ જરાય તમારે એને કઈ કે આગળ પાછળ મીટર કે એને દબાવે નહીં. આ શીખવા જેવું છે. ફૂલણજી નો થવું ખોટું, પોતાનું તળ તપાસી મજા કરવી, હોય તો પાછું હાવ ભૂખી ન રહેવું અને ચીકણી પણ ન કરવી. માપી માપી ને બટેટા ને શાક કરી એમ હોય. અમે અમે કોક કોક ઘેરે જાય ને સીધું આવે, પૂછે કેટલા સાધુઓ છો, મૂર્તિ કેટલી, અમે કે 5 જ બટેટા દે. એટલે અહીંયા 5 બટેટા એકલો ખાય એવો સાધુ બેઠો છે, અને તું ગણીને 5 દે મેળ કેમ આવે? એટલે આવું ન થવું. એમ થોડુંક જીવનમાં મોજ મોજથી જીવવું, ખુશીથી જીવવું, એ એક શરીરને હું સાચું કહું છું. આ બધી વાતો
કોઈને ગમે ન ગમે, પણ માનસિક અને શારીરિક સ્વસ્થતા માટે આ બધું જરૂરી હોય છે, બહુ જરૂરી હોય. પણ પાછું ફૂલણજી પણ ન થવું, બગડવું પણ નહીં, પહેલું ન થવું, કેટલું બધું છે, કેટલું કેટલું તમને શીખવાડું. એટલે એક પૈસો છે એ હું દાન પુણ્યમાં મૂડી રોકાણ કરું છું, ક્યાંય દે. હવે પોતે ગરીબ છે, તમે વિચાર કરો કેટલી મોટી આપણને ઉપદેશ આપે છે, છતાંય દાન પુણ્યમાં. મહારાજ ભાઈ, પેલા ભાઈ કે હું એક પૈસો રોજ વાપરી જ નાખું, પશુ પક્ષીઓ ચણ નાખવી, ગાયોને નાખું, ગરીબને ક્યાંય ભિખારી કોઈ બિચારો દુઃખી આપી દઉં, એક પૈસો રોજનો આપી દેવાનો. એના માટે છ માંથી એક રૂપિયો આપી દેવો એ બહુ મોટી વાત છે. પણ એને કીધું, મારા ભાઈ આ મૂડી રોકાણ છે, આ ક્યાંય જવાનું નથી, જયારે જોશે ને ત્યારે અનેક ગણું થઈને પાછું આવશે. તમે 5,000 રૂપિયાની જમીન રાખી હોય ને 50 વર્ષ થાય ત્યારે 5 કરોડ આપે છે, આ મૂડી રોકાણ છે. એવું દાન પુણ્યનું પણ એવું જ છે, જો રોક્યું હોય ને તો અનેક ગણું થઈને પાછું આવે. આગલા પ્રવચનમાં આપણે અહીંયા છોડેલું હતું કે આપણને લાગે છે કે પેલી બેન માજીની સેવા કરે છે તો એમ લાગે છે કે બીજા માટે કરે છે. તમે કોઈને 5 રૂપિયા આપતા હો, 5-6 રૂપિયા આપતા હો, ગરીબની સેવા કરતા હો, ગરીબોને ભોજન કરાવતા હોય કે ધાબળા આપતા હોય કે કાંઈ પણ ઔષધો આપતા હો, સેવા કરતા હો, તો કોઈને ફી ભરી દેતા હોય તો લાગે શું? બીજા માટે કરતા હોય એવું જ લાગે છે. અને સૌને એમ લાગે કે ભાઈ બીજા માટે. એટલે જ આપણે શું કહ્યો શબ્દ, પરોપકાર. પર એટલે બીજો, ઉપકાર. ઉપકાર કરે છે, હકીકતમાં ઊંડા ઉતરો તો નથી, આ સ્વ ઉપકાર જ છે. બીજા માટે કરતા દેખાય છે પણ બીજા માટે નથી, આપણા માટે જ છે, આપણને જ મળવાનું છે. કારણ કે આપણે મૂડી રોકાણ કર્યું છે, આપણી જ મિલકત છે, આપણી જ પ્રોપર્ટી છે. આ વાત બહુ સમજવા જેવી છે. નાખી દેતા નથી દાન પુણ્ય કરવા વાળા, એ આપણને પાછું જ મળે છે. બહુ ગાંઠવાળી સમજવા જેવી વાત છે. એટલે મન ઓછું વધતું થતું હોય ને એ મૂર્ખ માણસ છે. એને એમ લાગે છે હું બીજાને માટે નાખી દઉં છું, નાખી નથી દેતા, તમારા માટે. તમારા ખેતરમાં નાખેલા દાણા છે, એ ઉગીને પાછી તમારી જ કોઠીઓ ભરશે. માટે ક્યારેય ન સમજવું. પણ લોભિયા એ સમજી નથી શકતા, એટલે દઈ શકતા નથી. જો તમે સમજો, તમે આ વિસ્તારમાં રહેતા હો, આજુબાજુ બધે ગંદકી હોય, એ તમે તમે સાફ કરો, તમારું ઘરે સાફ કરો, આજુબાજુ ગંદકી સાફ કરો, તો એમ લાગે ને કે ભાઈ તો બહુ સેવા કરે છે. બીજી દ્રષ્ટિએ જુઓ તો એનો ફાયદો કોને મળે? તમને જ કે ન મળે? તમે તમારો ઘરનું આંગણ બધું સાફ કરી નાખો, ત્યાં મચ્છર ન હોય, પણ હવે બધે પછી 2 ફૂટ પાણી કાદવ કીચડ ભર્યું હોય અને ત્યાં આવડા આવડા મચ્છર હોય નહીં, આવડા આવડા મચ્છર હોય, બહુ. થોડા વખત પહેલા એક જણો મારી પાસે મને કે તમે આવડો વીછી જોયો? વીછી આવડો હોય, આવડો ક્યાંય વીછી હોતો છે? આવડો આવડો તો સાપ સાપોલ્યું હોય. મને કે નહીં તમે આવડો વીછી જોયો? મેં કે મેં નથી જોયો. મને કે આવડો વીછી તમે જો, આવડો જોયો નથી? મેં કે મેં નથી. આટલા વર્ષ ઉંમર થઈ ગઈ તમે આવડો વીછીને જોયો? મેં કે ભાઈ નથી જોયો. એટલે કે આવડો વીછીને જ જોયો? મેં કે નથી જોયો. સારું, તમે જોવો ને તો મને દેખાડજો, મારે જોવો છે. એટલે આજુબાજુ ગંદકી હોય અને ત્યાં એક એક ઇંચના મચ્છર એવા હોય તો એ મચ્છર આપણને નહીં કરડે, આપણને રોગ નહીં કરે, એની ગટરની ગંદકી આપણને નહીં આવે. અને જો આપણે આપણું આંગણું સાફ કરીને આજુબાજુ સાફ કરી નાખીએ તો તંદુરસ્તી આપણને મળે કે નહીં? બસ આપણને લાગે છે બીજા માટે કરતા, પણ એની સુગંધ અને સ્વચ્છતા આપણને પણ ઉપયોગમાં આવે જ છે. હજી ન સમજાવો તો તમે બીજું જુઓ. તમે ગુજરાતમાં સારા શાકભાજીના બિયારણનો તમે ઝુંબેશ ખેડૂતોને આપવાની ઉપાડો, લાગે પરોપકાર કરતા, પણ થોડા વખત પછી એ જ રીંગણા શાકભાજી તમારા થાળીમાં આવવાના છે, સુધારેલા બીજના, તમારી જ થાળીમાં. અને જો ન કરો તો બીટી રીંગણા તમારી થાળીમાં આવીને ઉભા રહી. કેમ કર્યું? લાગે બીજા માટે, પણ આખરે એ જ અનાજ, એ જ કઠોળ, એ જ શાકભાજી, એ જ સારી ગાયોના દૂધ ક્યાં આવે? તમે એવી ઝુંબેશ ચલાવો કે આખા ગુજરાતમાં ક્યાંય ડાલડા વેજીટેબલ હોય જ નહીં તો તમારી થાળીમાં પણ ગાયનું ચોખ્ખું ઘી આવે કે ન આવે. લાગે કરતા હોય બીજાને માટે, પણ છે કોના માટે? છે કોના માટે? કોના માટે? રણકો નથી હો હજી, કારણ કે હજી સમજાતું નથી. એટલા માટે હું તમને એક સોલિડ વાત કહું, વાત નહીં દ્રષ્ટાંત, ઘટના. આ કુદરતની ઘટમાળમાં બધું તમને મને દેખાતું નથી એટલે મનાતું નથી.
બાકી આ તદ્દન સત્ય વાત છે કે આપણે કરીએ છીએ કોઈના માટે લાગે, પણ આપણા માટે જ થાય છે. કોના માટે થાય છે? સ્કોટલેન્ડમાં બનેલી ઘટના. આવી બધે બનતી હોય છે, પણ કઈ બધે છપાતી ન હોય, પણ આ છતાં છપાતી હોય, જાણમાં હોય, ઘણી એવી જાણમાં છે, પણ મને આ વધારે અહીંયા રસ પડે. તમે બધા જાણો ને આનંદ આનંદ થઈ જાય એવી સરસ મજાની ઘટના. કથા નહીં, વાર્તા નહીં, દંતકથા નહીં, સ્ટોરી નહીં, કહાની નહીં, ઘટના, ઐતિહાસિક ઘટના. સ્કોટલેન્ડમાં ફ્લેમિંગ નામનો ખેડૂત, એ પોતાના ખેતરમાં કામ કરતો, ટૂંકી ખેતી. એમાં એને ક્યાંય દર્દ ભરી તીણી ચીસ સંભળાડી. એટલે ખેડૂત ચમક્યો કે આટલો બધો પીડા ભરેલો અવાજ ક્યાંથી આવે છે. કાન માંડ્યા તો જે દિશામાં એને ચીસ સંભળાતી હતી એ દિશા તરફ ખેડૂત એકદમ દોડ્યો. જઈને જોયું તો કાદવમાં એક છોકરો અહીંયા સુધી તો ઉતરી ગયો હતો. શ્વાસ લે તો હલે, અને કાદવનું એવું છે ને, જેમ તમે જોર કરો નીકળવાય એમ આમ કાદવ એને અંદર ખેંચાતો જાય. હવે શ્વાસ લે ને હલે તોય ઊંડો જ ઉતરતો જાય છોકરો. જો થોડી ક્ષણ માટે પણ આ ખેડૂત ન આવ્યો હોત તો એ છોકરો કાદવમાં ડૂબી જાય. અને એના એનો કોઈ આસપાસનો એવું કંઈ ખેતર નહોતું, કંઈ નહોતું, છોકરો તો કંઈક નીકળ્યો છે ગમે તે પ્રકારે. એટલે કોઈને ખબર ના પડત કે છોકરો ક્યાં મરી ગયો. પણ આ પહોંચી ગયો એટલે તરત એક જાળીની ડાળી કાપી અને એ છોકરાને એક આપી દીધો ભાગ, અને એક છેડો પોતે પકડીને જોર કરીને છોકરાને બહાર ખેંચી લીધો. પોતાના ખેતર જઈ એને સ્નાન કરાવી, સ્વચ્છ કરી અને છોકરાને વિદાય કરી દીધો. વાત પતી ગઈ ને. શું કર્યું કહેવાય આને? પરોપકાર. હવે જોજો કેવો સ્વ ઉપકાર થાય છે. આવી જ રીતે પૃથ્વી ગોળ છે, તમે બોલો એ ફરીને પાછું અહીંયા જ આવે. ભગવાને એટલે જ કર્યું છે આ બધું. બહુ આમ ઘટના આપણને હલાવી હતી. હવે એ છોકરો ઘરે ગયો. એના એનો બાપ બહુ સુખી શ્રીમંત અમલદાર, બહુ મોટો અમલદાર. એને કીધું કે બાપા, પપ્પા આજે આવું થયું. અને એના બાપાને પણ લાગે એનો દીકરો છે આવું થયું. એટલે એ સદગુણી માણસ, એટલે કહ્યું બેટા કાલ સવારે આપણે છે ને, એને એ વખતે ઘોડાગાડીનો જમાનો, સરસ મજાની ઘોડાગાડી જોડી છોકરાને સાથે લઈ અને તું મને એની મુલાકાત કરાવ, મારે એનો ઋણ સ્વીકાર કરવો છે અને કંઈક મદદ થાય તો આપણે એને કંઈક આપીએ, ઋણમાંથી આપણે એમાંથી આપણે ઉગરીએ. એટલે આવ્યા ખેડૂતને ત્યાં. તો ખેડૂત ખેતીમાં કામ કરતો હતો, તો છોકરાને તો ઓળખ્યો, પણ આ બધું જોયું એટલે ખેડૂતને થઈ ગયું કે આ શું છે એમ. પણ ઉતર્યા અને કીધું, પહેલા તો હાથ જોડ્યા કે તમે અમારા, હા કાલે તો માગો હું તમારા માટે શું કરું, મારા માટે છોકરો સર્વસ્વ કહેવાય. અને હું બહુ ખૂબ સુખી માણસ છું, એવું નથી કે મારી પાસે પૈસાની કોઈ ખોટ છે. તમારે જે મદદ જોઈતી હોય એ માગો, પણ તમે કાંઈક મારું સ્વીકારો. પેલો ખેડૂત રડવા માંડ્યો, બાપા મેં કાંઈ પણ મેળવવા માટે આ કાર્ય કર્યું નથી, મને ભગવાને નિમિત્ત બનાવ્યો, ગોડને નિમિત્ત બનાવ્યા, તો મને આ એક સેવાનું કામ મળી ગયું બસ. અને બહુ આગ્રહ કર્યો હતો. એમણે કીધું કે તમે એક વસ્તુ મને બતાવો, આપણે ખ્રિસ્તી ધર્મને માનીએ, બાઇબલમાં ક્યાંય પરોપકારીનું ક્યાંય નામ લખ્યું હોય તો મને બતાવો. પરોપકાર એટલે નામ ગુમ. તો કે ના, તો આ દુનિયામાં ભગવાને આટલો પરોપકાર કર્યો છે ખુદાએ, પરમાત્માએ, તો ક્યાંય ખુદાએ પોતાનું નામ કોતરાવ્યું હોય તો બોલો. તો કે ના, તો ખુદા પોતાનું આટલું આપ્યા પછી જો નામ ગુમનામ રાખતો હોય તો મને ગુમનામ રહેવા દો ને, શું માટે મને તમે આવે. આ અભણ માણસો બોલે છો, ભણેલા નથી બોલતા, ભણેલા તેમ કે છે તકતી જોશે જ. બહુ મહત્વની વાતો આપણે લઈએ છીએ ધ્યાનથી સાંભળવાની. એટલે પેલો ખેડૂત કે કોઈ પણ હિસાબે નહીં બાપા, મારે તમારું કાંઈ જોઈતું નથી. ઓલા દિલમાં કેવું થાય કે એક માણસ આટલું કર્યા પછી અને આટલી સામાન્ય જિંદગી જીવનારો માણસ પણ એમ કે છે કે મારે કંઈ જોઈતું નથી, અને ના છૂટકે એને પાછું ફરી જવું પડ્યું, વયા ગયા. કરતા કરતા એમ થોડાક મહિનાઓ ગયા હશે. આ ફ્લેમિંગ ખેડૂત, એનો છોકરો ભણતો ભણતો સ્કૂલમાં આગળ ભણતો હતો, પણ એક દિવસે એક સ્કૂલના પગથિયે બેઠો બેઠો ઉદાસ થઈને રડતો હતો. એટલે છોકરો રડે ત્યાં એના જેવડો જ એક છોકરો ત્યાંથી પસાર થયો. એમણે આ દ્રશ્ય જોયું એટલે એમણે કીધું કે ભાઈ કેમ?
તમે રડો છો કેમ? એટલે એને ઊંચું જોયું અને કીધું કે મારી આ મજબૂરી છે, મારો ગરીબ ખેડૂત છીએ અમે અને અમારી પાસે કંઈ છે નહીં, તો ફી ભરવી, પુસ્તકો, આ બધું કાંઈ મારી પાસે નથી. મને ભણવાની બહુ ઈચ્છા છે, મારો બાપ ગરીબ છે, તો શું કરું? એટલે હું રડું છું કે મારું ભવિષ્ય રોળાઈ જાય છે. એટલે પેલો કે તમારે આમ રડવાનું ન હોય, ચાલ તમારી ભણવાની આટલી બધી ઈચ્છા છે, લોકોને મોકલીએ તો ભણતા નથી, તમે ભણવા માટે રડો છો અને મારી સાથે ચાલો. મારા પિતાજી છે ને એ આવા કાર્યોમાં માને છે, આપણે ત્યાં હું તમારી મુલાકાત કરી દઉં એટલે તમને જરૂર મદદ કરશે, તમે જરાય પણ નિરાશ ન થાઓ. એ છોકરો પેલા છોકરાને લઈને ઘરે આવ્યો એટલે પેલા એ કીધું, વાત કરી, બાપુજી આવું છે ને આ છોકરો રડતો હતો, હું લાવ્યો છું, ફી ના પુસ્તક ના કોઈ પૈસા નથી. તો કે એમાં બેટા કહેવાનું શું હોય, તું એને લઈ આવ્યો શા માટે? તે મને ખાલી કહી દીધું હોત તો મને તારા ઉપર વિશ્વાસ છે, એને જોઈએ એટલા પૈસા. જાઓ બેટા, કોઈ દિવસ રડવાનું નહીં, કોઈ દિવસ નિરાશ માનવાનો નહીં, ભણવાની તારી ઈચ્છા છે તારે ખૂબ ભણો, કોઈ વાંધો નહીં, જ્યારે જેટલા જોઈએ એટલા પૈસા મારા દીકરાને કહી દેવાનું, મારો દીકરો તને પૈસા આપી દેશે, બસ તારે અહીં આવીને ધક્કો ખાવાની જરૂર નથી, ભણો બસ જાઓ, હો મોજથી ભણો, પૈસા જરૂરી હતા એટલે એ જ ક્ષણે આપી દીધા, જ્યારે જરૂર પડે ત્યારે મારે બેટાને કહી દેવાનું, દીકરાને તને પૈસા મળી જશે, જાઓ. વિદાય કર્યા. છોકરો ખુશ થઈ ગયો આવી રીતે આને કોઈ સોર્સ મળે. એટલે એ છોકરા એના પિતા ફ્લેમિંગને વાત કરી કે બાપુજી આવી રીતે હતું, હું તમને કહી શકતો નહોતો, એટલે અને પૈસા આ એક માણસે મને આમ મદદ કરી છે. એટલે એના પિતાને પણ થયું કે મારા દીકરા માટે જો આવું કોઈ કર્યું હોય તો મારે એને મળી, એનો આભાર વ્યક્ત કરવો, એની લાગણીને માન આપવું એ મારે જરૂરી છે. એટલે ખેડૂત બિચારો ગમે તેમ કરી ચાલીને ગમે તેમ સગવડતા કરી અને એના છોકરાને લઈ અને પેલા સુખી માણસને મળવા આવ્યો. જેવું બારણું ખોલ્યું તો સુખી માણસ તો સોફા સેટ ઉપર આમ આરામથી બેઠો હતો, અને જેવો અંદર આ એના છોકરાને લઈને ગયો તો ખેડૂત કઈ બોલી જ ના શક્યો, સ્તબ્ધ થઈ ગયો. સામે પેલો જે શ્રીમંત માણસ હતો એ સ્તબ્ધ થઈ ગયો, બે માંથી કોઈ બોલે જ નહીં, ચાર આંખો આમ સજ્જડ થઈ ગઈ. છેવટે અમલદાર હતો ને એ બોલ્યો કે તમે મારા છોકરાને કાદવમાંથી બહાર કાઢ્યો તો અથો વર્ષો પહેલા, એ જ કે તમે, કે તમે બીજા? તો કે આ સાહેબ મને થતું હતું કે આ મને મળવા આવ્યા હતા એ જ છે કે બીજા? એકદમ દોડીને બે ભેટી પડ્યા અને કહ્યું કે તમારો દીકરો આજથી મારો દીકરો ગણજો, એને જેટલું ઉચ્ચ અભ્યાસ કરવો હોય મારા દીકરાની સાથે ભણશે, એની બધી જવાબદારી મારી, આજ પછી તમારે કોઈ દિવસ આભાર વ્યક્ત કરવા આવવાનો હોય જ નહીં. બોલો એને મળ્યું કે ના મળ્યું જે એને આપ્યું હતું? તે દિવસે એને જે છોકરાને બચાવ્યો, સેવાના કાર્યનું ફળ મળ્યું કે ના મળ્યું, કેવી રીતે રિટર્ન થઈને આવ્યું સાંભળ્યો ને? હજી વાત અધૂરી છે. હવે એ છોકરાને એને એટલી મદદ કરી, જેટલું ભણવું એટલું ભણાવ્યું ભણાવ્યું ભણાવ્યું, એ છોકરો એ ફ્લેમિંગનો છોકરો ભણ્યો, બહુ હોશિયાર, ભણીને ડૉક્ટર થયો અને પછી કોઈ બીજા સ્થિતિમાં પોતે સ્થિર થઈને પોતાના કામમાં વ્યસ્ત થઈ. થોડા વાળી વખત ગયો, ત્યાં જે છોકરો કાદવમાં મરતા બચ્યો હતો એ જ છોકરો ફરીથી બીમાર પડ્યો, મરણતોલ બીમાર પડ્યો. હવે એને દવાખાને સિટીમાં જે હશે ડૉક્ટર ત્યાં લઈ ગયા, ફેમિલી ડૉક્ટર પાસે. ડૉક્ટરે એને તપાસ્યો, ડૉક્ટરનો ચહેરો પડી ગયો. એટલે કીધું આમણે, અમલદાર હતા એમના માતા પિતા, એમણે કીધું કે શું છે સાહેબ? તો કે તમને પેલું નહીં લાગે ને, છોકરાને ન્યુમોનિયા છે, હાઈ ન્યુમોનિયા છે. એ સમયે ન્યુમોનિયાનો ઈલાજ નહોતો, મરી જ જાય માણસ. એટલે આ પરિવાર પણ રડવા માંડ્યો કે મારા દીકરાને મારે ગુમાવવાનો વખત આવ્યો છે. પણ પછી ડૉક્ટરે કીધું, ના બસ સ્વસ્થ થઈ જાઓ, તમારા છોકરાને હું બચાવી લઈશ બસ. પણ સાહેબ આનો કોઈ ઈલાજ નથી, અને તમે કહો તમારો છોકરો બચી જશે, 100% બચી જશે, જાઓ તમે જરાય રડો નહીં. એટલે હિંમત આપી, ડૉક્ટર કે 100% હું બચાવી લઈશ. પણ સાહેબ કોઈ ઈલાજ નહીં, તમે છોડો છોકરો બચી જાય પછી.
અને ખરેખર એ ડોક્ટરે દવા કરી, છોકરો બચી ગયો. જે કેસ ક્યારેય નહોતા સફળ થતા એ છોકરો બચી ગયો. પરિવાર બહુ ખુશ થયો. ડોક્ટરને કહ્યું, સાહેબ આ ન્યુમોનિયાના કેસ હોય બચતા નથી અને અમારો છોકરો બચ્યો, તેનું કારણ શું? તો કે ભાઈ એમાં એવું છે, હમણાં એક એન્ટીબાયોટિક દવા શોધાઈ છે, એનું નામ પેનેસિલિન છે. એ દવાથી તમારો છોકરો બચી ગયો છે. અને એન્ટીબાયોટિક્સ આમ તો ઘણા બધા અત્યારે રોગમાં, તમે જુઓ ને, ટાઈફોઈડ થયો, ડેન્ગ્યુ થયો, કઈ ડોક્ટર પરીક્ષા લેબમાં થતા તો એક અઠવાડિયે બે અઠવાડિયે નીકળી જાય, પણ એ પેલા ડોક્ટર એન્ટીબાયોટિક્સ શરૂ કરી દે એને આધારે જ માણસ સાજો થઈ જાય છે. એન્ટીબાયોટિક્સને આપણે ગમે તેટલી વખોડીએ પણ એ લીધા વગર પણ આપણે જીવતા નથી, એ નકીકત છે. ઓવર ન ડોઝ જાય એ મહત્વની વાત છે, પણ લીધા વગર આજના કઈ દર્દો મટતા નથી. તો એ એન્ટીબાયોટિક્સની શોધ થયેલી પેનેસિલિનની પહેલી વખત. વિચાર કરો કે એને દુનિયા ઉપર, માનવ જાત ઉપર, પશુઓ ઉપર કેટલો બધો ઉપકાર માણસે કર્યો શોધ કરનારે, કે આજે તે જીવ્યા ને આજે લોકો, સેંકડો લોકો જીવે છે એન્ટીબાયોટિક્સ દવાની શોધ ને પેનેસિલિન. પછી તો ઘણા પ્રકારો આવ્યા. એમ સાહેબ, પેનેસિલિન નામની એન્ટીબાયોટિક શોધ થઈ એને લીધે, હા હવે તો જબરા કોઈ રોગ હોય ને બધા આનાથી ક્યોર થઈ જાય છે, મટી જાય છે. આવી વિશ્વમાં સંજીવીની સમાન આ ઔષધ શોધાયું છે, એનો લાભ તમારા દીકરાને મળ્યો છે. આ દવા શોધનારને તો મારે શું ધન્યવાદ આપવા. પણ હે સાહેબ, એ કોને શોધી? એ શોધનાર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે, એ ખેડૂત ફ્લેમિંગનો દીકરો છે. પેલા કે ફ્લેમિંગ ખેડૂતનો દીકરો, એલેક્ઝાન્ડર, હા એને તો અમે ભણાયો છે, એ ફ્લેમિંગ જેને આણે ભણાયો હતો, એ જે ડોક્ટર થયો, એને સંશોધન કર્યું, સંશોધનનો ખંખોળ્યો જીવ, એ પેલો કાદવમાં બચાવનારો બાપ ફ્લેમિંગ, એનો દીકરો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, ભણી ગણીને સ્કોલરશિપ ઉપર ડોક્ટર થયો અમલદારના, એના છોકરાને બીજી વાર, પેલા એના બાપે બચાવ્યો અને બીજી વાર પાછા એના દીકરા એલેક્ઝાન્ડર ફ્લેમિંગે એન્ટીબાયોટિક્સની શોધ કરી અને એને બચાવ્યો. અને એ છોકરો જે બે વાર મરતા બચ્યો, અને છેવટે એની સેવાના ઋણ ફરી ફરીને આને મળ્યું, આને મળ્યું, આને મળ્યું, જો કેવું થાય છે. અને પેનેસિલિનની શોધથી, એલેક્ઝાન્ડર ફ્લેમિંગના શોધથી જે છોકરો બચ્યો, કાદવમાં મરતા, પાછો ન્યુમોનિયામાં મરતા, એન્ટીબાયોટિક શોધને લીધે જીવો, એ છોકરો બીજો કોઈ નહીં પણ ઇંગ્લેન્ડના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ પોતે. તમે આનાથી બીજી કઈ મોટી વાત છે કે જે આપણું કરેલું ક્યાંય જતું નથી? મેં તો જ્યારથી આ વાત વાંચી છે ત્યારથી એમ જ થાય છે કે આ બધું સમજાતું નથી. એટલું બાકી, તમે દુનિયાને ખૂણે જઈને પણ સેવાનું કાર્ય કરો, તમારે ભાગે આવે, આવે ને આવે ભાઈ. આ તો એવું જ છે. માટે કોઈ દિવસ દાન પુણ્યમાં માનવું જ નહીં કે આપણે નાખી દીધું છે, બીજાને દઈ દીધું છે, હવે આપણે શું કામનું છે. એ આપણે જ આવવાનું છે, આપણા માટે જ થઈ રહ્યું છે, બીજા માટે થતું જ નથી. હા, તમારા માટે જે વાપરો છો, તમારા પરિવારમાં જે વાપરો છો, સગા સંબંધીઓમાં જે વાપરો છો, વ્યવહારમાં જે વાપરો છો, એ બધું નકામું છે. પણ પરોપકાર જે કરી નાખો છો એ મૂડી રોકાણ છે, ક્યાંય જતું નથી. સુનો સુનો બાત સુનો. ઓર મુંબઈમાં એ બહુ સુખી માણસ, કંટાળે ને ક્યારેક ધંધા તાપવામાં. પછી એમ થયું કે આપણે ચાલો અમેરિકા ફરી આવીએ, થોડું 15-20 દિવસ મહિનો જઈ આવીએ, મજા કરીએ, પૈસો છે કામનું શું છે. એટલે એને એની પત્ની ને એકાદ છોકરો છે, આપણે ફરી આવીએ. પણ એમાં વિચાર છો છોકરાને કે આપણે તો જઈએ, પણ આપણા ગામડે બા બાપુજી છે, એમને અમેરિકા ફરવા લઈ જાય ને, આખરે તો એના જ આ બધા ઉપકારથી છે ને આ બધું. એટલે પાસપોર્ટના અંદર બધી વ્યવસ્થા જે બધું પહેલેથી કરી, બા બાપુજીને પણ સાથે લીધા, ગામડેથી બોલાવી મુંબઈ, મુંબઈથી પ્લેનમાં ઉપડી ગયા, ગયા અમેરિકા. હવે આ ગામડાના મા બાપ ગામડું છોડીને મુંબઈ માંડ આવ્યા હોય, પ્લેનમાં પહેલી વાર બેસવાનું, અને એમાં અમેરિકાની એ બધી જહાજ જલાલઈ વાયલા, આમ તમે જાઓ તો જાણે એમ લાગે કે જાણે સ્વર્ગમાં જ આવી ગયા છે, અને નરક તો પાછળ છૂટી ગયું છે. એવું આમ આમ ચાક્કા જેવું બધું લાગે, ચાક્કા.
કઈક દુનિયા જ આખી બીજી હોય. આપણે રિક્ષાઓ થપ્પો મારીને પડી હોય એમ, પ્લેનો પડ્યા હોય એરપોર્ટ ઉપર, આમ જાય તો પ્લેનોને માર્ગ મળતો ને ઉડાણ માટે માર્ગ મળતો ન હોય. માણસો બધા એટલા વિમાન એટલા રસ્તા એવા પા તે બધી વ્યવસ્થા, બિલ્ડિંગો પાઘડી પડી જાય જોતા જોતા, બધું કાંઈ કલ્પના ન આવે એવું. ખરેખર સગવડતા હોય તો એકવાર આંટો મારવા જેવું ખરું. ના શીખવા મળે, દ્રષ્ટિ મળે કે મારું આમ જીવાય એમ. આપણે જે રીતે સાવ એમાંથી રીતિ નીતિ શીખવા જેવી છે. ગમે ત્યાં થૂંકીએ છીએ, ગમે ત્યાં કાગળ નાખીએ છીએ, ગમે ત્યાં કેળાની છાલ નાખીએ, ગંદકી આપણે જ કરીએ છીએ, આપણે જ માંદા પડીએ છીએ. એ બધું શીખવા જેવું છે, ઘણું બધું. એના માવતર તો બધું આપણે રહેવાનું ઉતરવાનું, પણ જેવા નીચે ઉતરે ત્યાં તો એરપોર્ટમાં જવાનું, સામે ગાડીઓ આવી જાય, આ પાંચેય જણાને ગાડી લઈને હોટેલ ઉપર લઈ જાય, ત્યાંય બધી આગતા સાગતા જમવાનું ખાણા પીણા, ત્યાંથી વળી ફરવા માટે જવાનું તો સીધી ગાડીઓ આવી જાય, એમાં બેસીને બધા બધા જોવા જવાના. અમેરિકામાં બધા ફળ સ્થળ તો જોવાની તાખી છે જ ને, તમે ખૂટી જાય ખૂટે નહીં એટલું જોવાનું છે, અને જાળવે છે એવું. આપણે તો એટલું જ છે કે દુનિયા જોવા આવે એની મૂડી ઉપર આખો દેશ તરી જાય એટલું આપણી પાસે છે. ક્યાં લાવો તમે અજંટા ઇલોરા ના બધા આ બધું છે એવું બધું, તમે ઘણું બધું એવું કેવું છે કે ખૂટે નહીં જોયું. દરિયાઈ સંપત્તિ એટલી છે જોવા માટે, ઘણું બધું કેટલું છે. આપણે તો જાળવા જોઈને લોકો પૈસા દઈ જાય એવું છે. એક જાળવું તો લઈ આવો વિદેશમાં આપણે હોય એવું, બિન ફળાવ એક પણ ઝાડ નહીં, ગમે તેવું ઝાડો હોય અને કાંઈક તો ફળ આવે અને કાંઈક ઉપયોગમાં આવે, છેવટે પક્ષીઓ ખાય પેટ ભરે ને ડાળીએ ઝૂલે. વિદેશના ઝાડવા હાવ સ્મશાનિયા, કાંઈ ફળ આવે નહીં, હા એમને લુખા, એના પાંદડા કોઈ ખાય નહીં, પક્ષીઓ કાંઈ ખાય નહીં, બસ બેસીને ચરકે એટલો જ ફાયદો, બાકી કોઈ હા વાંચણું. હા આ તો જોવા જેવી વાત છે ભાઈ. લે આ બધા જાહો જલાલી ના બાપા જોવે જ્યાં જઈને ફરવા, બધી વ્યવસ્થા એટલું જેડ આમ થાય રાખે. એટલે માવતર છે ને અઠવાડિયા સુધી જોઈ રાખ્યું, પછી એક દિવસ હિંમત કરીને છોકરાને પૂછ્યું, એ બાબલા બેટા હા તને આટલે બધે બધા ઓળખે છે, અહીં કોઈ તારા કે આપણા કોઈ સંબંધીઓ છે કેમ? જ્યાં જાય ને તરત ગાડીઓ આવી જાય, જ્યાં જાય તો ઉતારા ઉપર લઈ જાય, ત્યાં તરત હજી તમે મોં પૂછીએ તે પહેલાં તો ચા ને કોફી ને બધું આવી જાય, એમાં ખાંડ જુદી આવે ને થેલું જુદું આવે ને દૂધ જુદું આવે ને આ જુદું આવે ને ગરમ પાણી આવે ને ઠંડા પાણી આવે ને ટુવાલ આવે ને કાગળના ટુવાલ ને કપડાના ટુવાલ ને ફલાણા ટુવાલ ને ઓઢવાના ટુવાલ પહેરવાના ટુવાલ ને વીપડવાના ટુવાલ ને નહીં પહેરવાના ટુવાલ ને આ બધું અને જ્યાં જ્યાં જોવાનું બધું. અને એક પૈસો તું કોઈને આપતો નથી, તે ઓળખાણ વગર તો કઈ સરભરા થાય નહીં. કઈક પૈસો આપતો મને એમ થાય કે તે ગાડી બાંધી હતી, કોઈને પૈસો દેતો નથી, છતાં તને ખાવાનું ગાડીઓમાં આવીને ટાઈમે આવીને ઉભા રહે જાય દરવાજા પાસે આગળ, અને તને રાખે સાચવે વગર પૈસે, તે આટલી બધી કઈ ઓળખાણ છે શું છે? છોકરો હસ્યો પછી કે બાપુજી આમાં ઓળખાણનું કાંઈ નથી, આ ટૂર કાઢનારી કંપની હોય ને બોમ્બેમાં એને મેં ત્યાંથી બધા પૈસા ભરી દીધા છે, એટલે હવે બધી આગળ આગળ વ્યવસ્થા કંપની કરે, આપણે એક પૈસો કાઢવાનો હોતો જ નથી. બસ એમ જ આપણે પણ પ્રવાસમાં છે, મનુષ્યનો દેહ મળ્યો છે, અત્યારે મૂડી રોકી દો, આગળ ઉપર બધી વ્યવસ્થા થતી. રોકી દો આ કંપનીમાં, રોકી દો 17 પેઢીમાં પૈસા રોકી દો, આગળ જ્યાં જશો ત્યાં બધી સગવડતા થશે. સાચી વાત છે ને, જૂઠ જરાય નથી ભાઈ. પ્રવાસમાં છે આપણે, ટૂરમાં છે, આગળ ઉપર જો તમે તમને મનાઈ ગયો કે આ છેલ્લો જન્મ છે, આપણે ભગવાનને ભજીએ છીએ તો નો પ્રોબ્લેમ, તો તમને એમ થાય કે હવે આપણે દાન પુન કરવાની શું જરૂર છે? તો ભગવાનની આજ્ઞા લીધે કરવું પડશે. ભાવ્યમ દિનેશુ વત્સલેહી, જે મારા આશ્રિત હોય, શિક્ષાપત્રીમાં શ્રીજી કહે એમણે દિન જન વિશે દયાવાન થવું, હા ભગવાનની પ્રસન્નતા માટે, પણ એ કરવાનું છે. અને ભગવાનનો જે ભક્ત હોય કર્યા વગર રહી શકે નહીં. એટલે ફળ ન જોતું હોય તો, અને આમે એવું છે, પુણ્યના કાર્યો કર્યા પછી ભગવાનનો સાચો ભક્ત જ એ કે જે ભગવાનને સમર્પણ કરી દે. એટલે જ આપણે છેલ્લે મંત્ર પૂજા વિધા વિધા પછી બોલાય છે, કાય ને વાચા મનસે ઇન્દ્રિય રેવા પ્રકૃતિ બુદ્ધા મન કરી યદ્યત કરીશ્યામી તજ નારાયણ સમર્પયામી, બધું જ હું નારાયણને સોંપી દઉં છું. કારણ કે જો પુણ્ય પકડી રાખો તો પણ પુનર્જન્મ લેવો પડે. યાદ રાખજો કે આ બધું મેં કર્યું છે તો ભોગવવા આવવું પડે, પણ પ્રભુ પ્રભુ આ તમારું છે ને તમને આપ્યું તો પ્રભુ આપણા માટે રાજી થાય, એનાથી બીજી મોટી મૂડી શું?
પણ આ હું કરું છું ને, પછી જો તમે એની લિસ્ટ કરીને ચોપડીમાં રાખી મૂકો તો ભોગવવા પાછું આવવું પડે. એટલે ભગવાનની આજ્ઞા છે એટલે દાન કરો. અને જેને એમ છે કે જે આપણે આ જન્મે કઈ પાર પડી એમ નથી તો પહેલેથી વ્યવસ્થા કરો, હા, નહીં તો જ્યાં જઈશું ત્યાં કાંઈ નહીં મળે. એટલે મૂડી રોકાણ કરો, આપશે, સામે સામે આગળ આગળ આવશે. અને ભાઈ સાચી વાત એ જ છે, જો આપણે કહેવત છે ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે, ગરથ ગાંઠે, ગાંઠે એટલે પૈસો હોય ને ગાંઠે બાંધ્યો હોય, પેલા ગામડે ગાંઠે બાંધી દેતા, મતલબ સાથે ખિસ્સામાં રોકડો રૂપિયો હોય એ કામ આવે. અને વિદ્યા પાઠે, પાઠે એટલે મુખપાઠ, કંઠસ્થ વિદ્યા હોય, તમે ઘણું વાંચ્યું પણ યાદ ના હોય તો પરીક્ષામાં લખો શું, બોલો ભાઈ, હે? યાદ હોય તો જ વિદ્યા કામની, યાદ હોય તો જ તમે બે મિનિટ કઈ બોલી શકો. વિદ્યા પાઠે મારી પાસે 1000 પુસ્તક હોય, 2000 પુસ્તક હોય, એ બધા મેં વાંચ્યા હોય પણ યાદ ના હોય તો હું શું બોલું? કંઠસ્થ જોઈએ તો જ બોલાય, કંઠસ્થ હોય તો જ તમે ઇન્ટરવ્યુમાં કઈ કહી શકો. વાંચ્યું ઘણું, શું કામનું? એવી જ રીતે પૈસો પણ સાથે હોય તો જ કામ. હવે અંતરિયાળ જરૂર પડી છે, બેંકમાં તમારે 10 કરોડ હોય પણ શું કરો? ભેળા 10 રૂપિયા હોય તો કામ થાય. એટલે પૈસો સાથે જોઈએ, નહીતર મૂડી ગમે એટલી હોય તો કશું કશું કામનું નહીં. સુનો ઉસ પર એક વાત સુન. પંજાબમાં એક દુનિચંદ કરીને વાણિયો, એ પણ ઐતિહાસિક ઘટના છો, દુનિચંદ નામનો વાણિયો, ખૂબ પૈસો, પાવડે ખાપો એટલો, આ પાવડાના હથાવાળા જેવા, હા, એ દ્રષ્ટાંત છે. મારે કોકદી તમને લેવું છે ઝપટમાં, પણ હજી આવતું નથી, એ મોકો આવશે ત્યારે જ આવશે. મને હા કરી ગયું છે ને, એ કોકદી આવવાનું છે, બરાબર આવવાનું છે. એટલે મજાની વાત છે. એટલે દુનિચંદ પાસે ખૂબ પૈસો, પણ રાતી પાય પણ દાન પુણ્યમાં કે કોઈને આપે નહીં, કોઈને મદદ ને આપે જરાય. અરે ઘરમાં ઓછું વાપરતો છે રામ જાણે, પણ પૈસો ઘણો, પણ એનો કોઈ વાપરી ન જાય. વાત લાંબી થાય છે, કાક બાપુએ કહેલું છે, અમુક અમુક વસ્તુ કોઈના હાથમાં ક્યારેય આવતી નથી. પતિવ્રતા નારીનું શીલ, મરી જાઓ તો પ્રાણ મૂકી દે પણ એ સ્ત્રી કોઈના હાથમાં ના આવે, પતિવ્રતા નારીનું શીલ. કેસરી મોછ, એ સાવજ સાસણ ગીર નો કેસરી બાળ સિંહ હોય, એ હોય 2.5 હાથનો, આમ 2.5 ફૂટિયો હોય, પણ એ જીવતો હોય ત્યાં સુધી હોય 3-3 પૂંખડા, પણ કોઈના બાપની તાકાત નથી, જીવતો હોય ત્યારે મૂછનો એક વાળ પણ તોડી આવે, તોડી શકે? એ પેલા એના રીંગણું થઈ જાય, એ તોડી શકે? મારીને ખાઈ જાય, ઓલે હા 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 કરી ઉભો થાય તો આના વાળ એમનેમ ખરી જાય. કેસરી મોછ, પતિવ્રતા નારીનો શીલ, અને બીજી એક બે વાતો ગણાવી છે પણ મને યાદ આવતી નથી. મણિધર નાગનો મણિ કહેવાય છે, મણિધર નાગ હોય છે, એનામાંથી મણિ હોય છે, જીવતો હોય ત્યાં સુધી કોઈની તાકાત નહીં કે એનામાંથી મણી ઉતારી શકે, કારણ કે લેવા જાય એ પેલા ફૂંક મારીને મારી નાખે. એમ મણિધર મણિનો મણિ, પતિવ્રતા નારીનો શીલ, કેસરી બાળની મોજ, અને એવી જ રીતે લોભિયાનો પૈસો. એ જીવતો હોય ત્યાં સુધી કોઈની બાપની તાકાત નથી કે એમાંથી એક પણ રૂપિયો લઈ શકે, અને એટલા ઠંડે કલે જે હોય તમને આપે જ નહીં. તમે કયો કે આપ, અરે શેઠ સાહેબ લખાવા રે, તમે આયા બહુ સારું કરી, મારો ગરમે ન થાય, તમે ગાયડો દો ને તો કે શેઠ સાહેબ તમને ગાયડો દે, દીધી છે ને લીધી નથી ને કઈ, એમાંથી ને વેપાર કરે, બોલો. એટલે લોભી હોય એ પૈસો જીવતો હોય ત્યાં સુધી કોઈને આપે કામ જ ના. બસ એવો આ દુનિચંદ. ગુરુ નાનક સાહેબ ત્યારે યાદ, એને વાત આવી યાદ, ત્યારે આટલો બધો પૈસો અને આપણે ધર્મનું કામ કરીએ અને ગરીબોના કામમાં દુનિચંદનો પૈસો ના આવે, પંજાબી માણસ થઈને, અને હું પંજાબમાં, મારે એને કંઈક કહેવું જ જોઈએ, મારી ફરજ છે. નાનક સાહેબ, ગુરુ નાનકદેવ સામે ચાલીને દુનિચંદને ઘરે જઈ પડ્યા અચાનક. હવે ગમે તેમ તો ભારતનો માણસ છે ને, એટલે આવકાર તો આપે આવો, અને ગુરુ નાનકને એ પંજાબમાં ન ઓળખતું હોય એવો કોણ હોય? આવો બાબા બેસો બેસો બેસાડ્યા,
જળ લાવીને આપ્યું, પીધું. પછી સેજે સ્વાભાવિક આપણે કોઈ પણ માણસ હોય તો બોલે, આવી રીતે આવું કોઈ માણસ આવ્યું હોય તો શું અચાનક બાપજી આવવાનું કારણ, હું આપની શું સેવા કરું? હા, મોઢામાં શબ્દ નીકળી ગયો, આપની હું શું સેવા કરું? ગુરુ નાનક કે બસ હું એટલા જ માટે આવ્યો છું, બહુ મારી નાનકડી સેવા છે. વાત જોજો ભાઈ, હા, સુખી થવાના રસ્તા 6 પૈસા ઘરમાં હોય એવો કોઈ માણસ આ સભામાં નથી બેઠો. આ કઠિયારાની વાત ચાલે છે, 6 પૈસા વાળાની. હા, અને સુખનો ભંડાર છે આમાં. તમે સારામાં સારી વસ્તુ લઈને ખાઈ પી જશો એનો કોઈ અર્થ નથી સરતો, પણ ભૂખ્યા રહીને જો કોઈને આપી દીધું હશે તેનો અર્થ બહુ મોટો થશે. મૂળ તો દાડો જ એવો કોઈનો આથમો જોઈ જયારે કોઈને કઈ ખવડાવ્યા વગર રાત પડે. કોઈ પણ કોઈ પણ કોઈ પણ આવે ને તો સહેજે કઈ ન હોય તો મુખવા જ ખાવ ભાઈ. તમે ભલે જમીન આવ્યા છો, તમારા પેટમાં મગ મૂકવા જેટલી જગ્યા નથી અમે જાણીએ છીએ, પણ ઘરે આવ્યા છે, થોડુંક મુખવાસ ખાવ, ખાવ કઈક ખાવ, એમ કેમ આવી મોટી વાત છે? બસ મારે નાનકડી સેવા છે, બતાવો ભાગજી. ગુરુ નાનક સાહેબે એના જબ્બાના ચાળમાંથી અહીંથી એક સોય કાઢી, કપડું સાંધવાની આવડી, એક આંગળી જેવડી સોય સુઈ નિડલ એ પેલા દુનિચંદ ને આપી, લ્યો આ રાખો, આ સાચવજો, હું તમારા કરતા વ્રત છું, પેલા મરી જઈશ, સ્વર્ગમાં જઈશ, તમે પછી મરશો, ત્યાં સુધી સાચવજો, મરો ત્યારે આ સુઈ સાથે લેતા આવજો, સ્વર્ગ મને મને સ્વર્ગમાં મને હાથ હોય તો આપી દેજો. બસ આટલું જ નાનકડું કામ છે. આટલું કઈ નાનક સડસડાટ નીકળી જ ગયા. આ ઓલો જોઈ રહ્યો, હજી તો જ્યાં કઈ વાત કરવી ત્યાં તો નાનક નીકળી જ ગયા. શેઠિયાએ સુઈ લઈ લીધી, પણ વિચાર આખી રાત સુઈ ન શક્યો એ માણસ, કે આખી જીવતો છું ત્યાં સુધી સાચવી દઉં, પણ મરી જાઓ પછી તમે આ સુઈ મને હાથો હાથ સ્વર્ગમાં આપજો, આ ત્યાં લઈ કેમ જાવી, નનામી સુધી ભેળી ખોંચાવું તોય ત્યાં બળી જવાની, હારે તાપવાની નથી, ખાપણ ઓઢાડ્યું છે એ લઈને જાડવા ઉપર નાખી દેવાના છે, એમને છાણા લાકડામાં સળગાવી દેવાના છે, એટલે કપડું હારી આવવાના નથી, તો આ સોય મારે લઈ કેવી રીતે જાવી, અને આ મને સોંપીને આવો મોટો સાધુ પુરુષ વયો ગયો, હવે મારે કરવું શું? આખી રાત ઊંઘ ન આવી દુનિચંદ ને, સવારે જાગ્યો, આ ભાર મારાથી નહીં ઉપડે સોયનો, અને એક સાધુનો જો રહી જાય તો મરી જાય, એટલે એ તો દોડતો સવારે આવ્યો, નાયા ધોયા વગર આવીને ગુરુ નાનકના પગમાં પડ્યો, બાપજી આ સુઈ પાછી લઈ લ્યો, હું આ સેવા નહીં કરી શકું. કેમ ભાઈ, આટલું કામ સોંપ્યું તો નહીં થાય? તો કે બાપજી અહીંયા હું સાચવી દઉં, પણ મરી જાઉં પછી ઉપર તો આ સુઈ શું કાંઈ ન લઈ જશે કાંઈ. ત્યારે નાનક દેવ કે સુઈ નથી લઈ જઈ શકતો, તો અખૂટ સનદ સંપત્તિ છે એને તું ક્યાં લઈ જવાનો છે, સાથે ઉપર પડ્યું રહેવાનું છે, અહીંયા એક સુઈ નથી લઈ જવાનું, અને એ મારી આપેલી છે, એ નથી લઈ જઈ શકવાનો, તો આ અખોડ ધન સંપત્તિ ભરી રાખી છે એ સાથે આવવાની છે. અને માણસ જાગી છે, બાપજી સાચી વાત છે, સાથે કઈ નહીં આવે. નાનક દેવ કે સાથે આવવાની રીત સમજાવું, સુઈ છું, અખોડ સંપત્તિ સાથે આવે, તારી પાસે જેટલું છે એટલું બધું તારી સાથે આવે, એની રીત બતાવ. લોભિયાને આ રીત જડે મૂકે, એ આ તારી પાસે જેટલી સંપત્તિ તારે લઈ જવી હોય એ બધી સંપત્તિ સુઈ સમેત તું ઉપર લોકમાં પાછી લઈ જઈ શકે એવી તરકીબ તને બતાવું. બાપજી બતાવો ને, બસ તારી પાસે જે છે એ ગરીબોને આપવા માંડ, વેચવા માંડ, પરોપકાર કર, સેવા કર, દિનને, દુખિયાને, ગાયોને, પશુઓને, પક્ષીઓને, દરિદ્રોને, રોગીઓને, અનાથોને, વૃદ્ધોને માંડ સેવા કર, સાધુઓ, સંતો, ફકીરો, ગુરુદ્વારાઓ, મંદિરો, બધાને કર સેવા કર, સૃષ્ટિની સેવા કર, અને જેટલું વાપરીશ એટલું બધું ઉપર જશે. ભાઈ 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 ભાઈ, તમે અહીંયા નાખો દાણો ધરતીમાં નાખીએ ને ડુંડું આકાશમાં આવે છે, શું બતાવે છે એ? અહીંયા નાખીએ ને ડુંડું ઉપર આવે, વાત કરો ક્યાંય ક્યાંય આવે તો અવશ્ય મળશે. તો આ સંપત્તિ સાથે લઈ જવાનો કિમ્યો છે, અને જો મરતા પહેલા ના કર્યું તો જે છે એ બધું ફોક, અને ખાલી હાથે જવાનું. એના કરતા આગળ સંપત્તિ આવે તો શું ખોટું, અને ટ્રાન્સફર થઈ જ જાય. તમે ઇન્ડિયામાં તમારી પાસે રૂપિયા હોય અને તમે 10 લાખ રૂપિયા તમે
ઇન્ટરનેશનલ બેંકમાં તમે નાખી દો, પછી દુનિયાના છેડે તમે જાઓ, તમને ટ્રાન્સફર થઈને આવે કે નહીં? બસ આ દાન પુણ્ય કરેલું ગમે ત્યાં જાઓ તમને પુણ્ય પહોંચે પહોંચે પહોંચે. એટલે અમથા શ્રીમંતોના કૂતરા પ્લેનમાં ફરતા હશે, ખહુરિયા વાત કરો છો, એ આપવું હોય તો ફરે. કોઈ ગરીબોને ટિકિટ લઈ દીધી હોય પ્લેનમાં બેસવાની, કોઈ દરિદ્રોને કોઈ રોગીઓને કાંઈક સેવા કરી હોય ત્યારે જો પ્લેનમાં ફરે છે, નહીતર આપણી આ સોસાયટીમાં કેટલા રાતે કરતા હોય, આખી રાત બિચારા ભૂખ્યા તરશે રાયડું નાખતા હોય. આપણે ત્યાં કૂતરાઓ ભેળા થઈને કેમ રોવે છે, ખાવાનું નથી મળ્યું, રાતનું ઓઢવા નથી મળ્યું, એટલે બીજા શું કરે, બીજું કરે શું, આપ્યું નથી સાહેબ, મૂડી લઈ જવાનું, ટ્રાન્સફર થઈને પહોંચે પહોંચે ને પહોંચે. પણ તમને વાત કહું, પાપ કર્યું હોય તો પહોંચે છે, ગમે તે ગોતી લેશે કે નહીં. કોઈ પાપ કર્યું આપણને કઈ દુઃખ આવે ત્યારે આપણે નથી કેતા કે ભાઈ આ કર્યા ભોગવવા પડે, પણ એક પાપ પણ આપણે જ્યાં જાય ત્યાં ગોતી લે છે, તો પુણ્ય કર્યું હોય આપણને ના ગોતી લે, જ્યાં જાય ત્યાં ગોતી લે, પણ પાપમાં આપણને પાછો વિશ્વાસ છે કે ગોતી જ લેશે. પુણ્યમાં વિશ્વાસ નથી કે મને ગોતી લેશે, ફોકટ જશે. અરે પાપ ગોતી લેતો હોય તો પુણ્ય તો અજવાળું છે, અંધારું ગોતી લેતું હોય તો અજવાળું તને નહીં ગોતી લે. બોલા માણસ શું વાત કરે છે. ટ્રેન બોમ્બે થી અમદાવાદ આવતી હતી અને ટ્રેનમાં એક અંધ ભિક્ષુક ચડી ગયો અને હાથમાં કટોરો લઈને બિચારો આમ બોલે છે, ભગવાન કે નામ પર કુછ દે દો, ભગવાન કે નામ પર કુછ દે દો, રઘુપતિ રાઘવ રાજા રામ, રઘુપતિ રાઘવ રાજા રામ બોલતો જાય છે. એમાં લગભગ દેનારા ન હોય, પણ ઉપલી ત્રીજી સીટ હોય ને એને દયા આવી ગઈ, એને ત્યાંથી રૂપિયો કાઢ્યો, નીચે વાળાને કીધું કે ભાઈ આપો ને, અલગ ભિખારીને આપી દો. એ વચલેની સીટ વાળાએ સામેની સીટ વાળાને આપ્યો, એ ભાઈ કટોરામાં નાખી ગયો ને પેલા ભાઈ આપ્યો છે. એને નીચેના વાળાને આપ્યો, નીચે વાળા લઈને ઓલા ભિખારીના કટોરામાં સિક્કો હોય નાખે એટલે ઠણણ દઈને પડે ને, એટલે પડ્યો. અને ભિખારીએ કીધું, ભગવાન તમારા ભલા કરે. અને પેલી બર્થ ઉપર બેઠો તો એની માણસ બોલ્યો, રૂપિયો કોનો અને દુવા કોને દીધી, કારણ કે હકીકતે ઓલા એ દીધો. અને આમ ફરતા 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 આવીને આ માણસે ઓલા કટોરામાં નાખ્યો, ભિખારી એને હાથ આમ કર્યો, ભગવાન તમારા ભલા કરે. અને ઓલો બોલ્યો, રૂપિયો દીધો કોણે અને દુવા કોને દીધી. ત્યારે અંધ ભિક્ષુક એમ બોલ્યો કે હું આંધળો છું પણ મારી દુવા આંધળી નથી, ગોતી લે છે. હું આંધળો છું, મારી દુવા આંધળી નથી, જેને આપ્યો છે એને ગોતી લે છે. વાહ વાહ વાહ. તો પાપ ગોતી લેતું હોય તો પુણ્ય ના ગોતી લે. આપવામાં ક્યારેક પાછું મન રાખવું આપણા માટે છે. એટલે જો આ કઈ લેવા માટે નથી માંડી કથા, અને એવા કઈ તમે છો જ ને, પીધા ભેળ ઉતરી જાય. પણ જીવનનું રહસ્ય છે, જીવનનું રહસ્ય આ છે, દેવામાં મન પાછું ન પાડ, દેવા પાછું. એક દિવસ ઠંડી સહી લેવી, પણ આલે લઈ જા. વાહ ગજબ છે. અરે લીંબડીના ઠાકોર અને કવિ શંકરદાનજી એનો રાજકવિ, લીંબડીની બજારમાં ત્યાં ફરતા હતા. શિયાળોનો ઠંડો પવન હતો, માઘ મહિનાની ઠંડી, પણ સવારના પોરમાં વકમાં નીકળ્યા હતા. અને મહારાજાએ સરસ મજાનો કિંમતી કોટ પહેર્યો હતો, ઓવરકોટ લાંબો, અહીંથી ગોઠણથી હેઠો ઉતરો. અને શંકરદાન ગઢવી કવિરાજ એને ઓઢ્યો હતો, આમ કોટ પગની પ્યાનીથી નીચે આમ ડબુરી જાય એવો, અને ભયંકર ઠંડી હલબલી જાય, દાંત કડકડ 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 થઈ જાય એવી ટાઈટ હતી. એ હાલ્યા જતા એમાં એક ગરીબ માણસ રસ્તાને કાંઠે એવો ઠરે એવો ઠરે એવો ઠરે. એ નીકળ્યા એટલે આમ લીંબડી ઠાકોર ઉભા રહી ગયા, જોયું શંકરદાને જોયું, પણ શંકરદાન ગઢવી રાજકવિ એને જોયાની વેળે જ ઓવરકોટ ખોલી ભિખારીને ઓઢાડી દીધો. ખુશ થઈ ગયો ભિખારી, અને શંકરદાન ઠરવા માંડ્યા, ટાઢ જેવી હતી. પછી તો ભિખારીની વાત પૂરી થઈ ગઈ એટલે હાલવાનું જોઈ હાલતા થઈ ગયા, પણ ખુદ લીંબડી ઠાકોરને મનમાં થઈ ગયું કે સાલું હું ન આપી શક્યો, અને આ જેને હું નભાવું છું એ કવિરાજ શંકરદાને પોતાનો કોટ ઉતારીને આપી દીધો. મોઢું તો થઈ જાય ને, બોલ્યો વાળંદની વાટકી જેવડું થઈ જાય.
વાંડ માની ઠંડીમાં હિંમત હાલી અને લીંબડી સાંભળજો, અવાજ સાંભળજો, શબ્દ જવાબ સાંભળજો. શંકરદાન ને લીંબડી ઠાકોરે કીધું, શંકરદાન કવિરાજ હા મને એક જવાબ જોયો, બોલો. એ ભિખારીને ઠરતો જોયો તો તમારો જીવ હાલી ગયો અને તમે કોટ ઓઢાડી દીધો. મને કેમ દેવતા નામ ફાયલું, કેમ મારાથી દેવાનું કેમ નહીં? તો કે મારા ખોટું ન લગાડે તો વાત કહી દઉં. હા નહીં ખોટું લાગે કહી દો. તો કે વાત એવી છે કે મેં કોટ ઉતારીને એટલે આપી દીધો કે મને મારા ઠાકોર વિશ્વાસ ઉપર વિશ્વાસ હતો, તમને તમારા ઠાકોર ઉપર વિશ્વાસ નહોતો એટલે તમે કોટ ના આપી શકો. મને મારા ઠાકોર ઉપર વિશ્વાસ હતો કે લીંબડી ઠાકોર મને બીજો કોટ આપશે જ, પણ તમને આ દ્વારકાના ઠાકોર ઉપર વિશ્વાસ નહોતો તમારા ઠાકોર ઉપર એટલે તમે આપી ન શક્યા. વારે વારે જેને ઠાકોર ઉપર વિશ્વાસ હોય એ આપી શકે છે. દાન આપે બીજાને માટે નથી, કોના માટે છે? લઈ જવાની આ રીત છે. દુઆ ગોતી લે છે ભાઈ, ગોતી જ લે છે. હા અને બહુ સરસ મજાની કાવ્ય પંક્તિઓ જે ટીચર્સ છે એને તો સાંભળી જ હશે મીન પિયાસીની, કે પરમેશ્વર તો પેલું પૂછશે, મર્યા પછી પરમેશ્વર તો પેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? પરમેશ્વર તો પેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? આ દર્દ ભરેલી દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું? ત્યારે ગેંગે ફેફે થઈને કહેશે, હે 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 શું શું શું. આ બધું કબૂતરોનું ઘુ ઘુ ઘુ, ઉંદર ચકલા ચું ચું ચું, ભમરા ગુંજે ગું ગું ગું, કોયલ કુંજે કું કું કું, ઘુવડ સમો ગુગવાટા કરતો એક માણસ બોલે હું હું હું. પણ પરમેશ્વર તો પેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? તમે કેટલા, આપણે નથી જિંદગીનો જરા સરવાળો માંડજો. ઉપર નહીં પૂછે કેટલા બંગલા તમે બનાવ્યા, એ પૂછવાનો નથી ઠાકોર. કેટલા તમે બંગલા બનાવ્યા અને એમાં કેટલા આરસ પાથરા અને એમાં એટેચ બાથરૂમ કેટલા હતા અને આવું કેવું હતું, એવું કાંઈ પૂછવાનો નથી. પતરાના શેડમાં રહેતા હતા, કઈ પૂછવાનો નથી. પણ તમે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું? જો સાંભળજો ભાઈ, ઘણાના મનમાં એવો એક ભ્રમ ગરી ગયો છે કે દાન પુણ્ય તો પૈસા વાળા જ કરે, આ બધી વાતો પૈસા વાળા માટે છે. ના ના, એટલે કીધું છ પૈસા વાળા કઠિયારાની વાત છે. આ એક એક જેને કાનથી સંભળાય છે, આંખેથી દેખાય છે, બે માણસ આત્મકથી જીવનારો કોઈ પણ આજે લિવિંગ થિંગ છે, બિંગ છે, એના માટે આ વાત છે. કોઈ એમ નહીં માનવાનું કે બીજાને માટે છે, આપણી માટે જ છે. બધાએ કરવું જ પડે. પરમેશ્વર તો શું પૂછશે? શું પૂછશે? બોલો બોલો. પણ કોઈનું સુખ દુઃખ, દર્દ ભરેલી આ દુનિયામાં. હા વાહ, ભગવાન કે બંધે, અદ્ભુત વાત તમે સાંભળજો. જેને જેટલી ઇન્ટેલિજન્સ એટલો હલશે અને એટલો સમજશે. એક માણસ મરી ગયો, નર્કમાં ગયો, યમદૂતો એને લઈને ધર્મરાજની સામે ઉભો રાખ્યો. તરત જ ચિત્ર અને વિચિત્ર ગુપ્તોએ ચોપડા ખોલવાનું શરૂ કર્યું. એટલે પૃથ્વી ઉપર મરીને નરકી આવનારો જીવ એમણે આર્ગ્યુમેન્ટ દલીલ કરી. ધર્મરાજ, તમે ચોપડામાં જે લખ્યું હોય તે મને કબૂલ છે, તમારા હિસાબ કિતાબ પ્રમાણે મને તમે જે સુખ અથવા દુઃખ આપો એ કબૂલ છે. મને સ્વર્ગમાં નાખો, નરકમાં નાખો, જ્યાં નાખો મને કબૂલ છે, એમાં હું કંઈ પણ કહેવા માંગતો નથી. પણ એ બધા જ હિસાબ પતાવો એ પહેલા મારી એક વિનંતી છે. એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો. મારી એક વિનંતી છે, એ પૂરી કરો. શું વિનંતી છે? એક મિનિટ માટે મને પરમાત્મા સાથે મુલાકાત કરાવી દો, વાતચીત નહીં, પરમાત્મા સાથે મને એક મિનિટ મુલાકાત કરાવી દો. તમારા હિસાબ મને મંજૂર છે, મને જ્યાં નાખવું હોય ત્યાં નાખી દેજો. તમારા કર્મફળના હિસાબ એ મને એમાં જરાય દખલગીરી કરવી નથી. એક મિનિટ મને મુલાકાત કરાવી દો.
ધર્મરાજ કે એ નહીં થાય. કેમ ના થાય? અમારે બંધારણ નથી. એવું બંધારણ ન હોય તો આઘું પાછું કરો, થોડો સુધારો કરો. અરે ભાઈ, સુધારો ના થાય મને બંધારણમાં સુધારો કરવાની જરૂર નથી. એ વ્યવસ્થા જ નથી. અહીં એક જ વ્યવસ્થા છે, પૃથ્વી ઉપરથી અહીં આવો, અહીંથી પૃથ્વી ઉપર નાખી જઈએ. એ સિવાય અહીં કોઈ બીજી સર્વિસ જ નથી, અહીં કોઈ બીજી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જ નથી. આ એક જ વ્યવસ્થા છે, અર્થ ટુ હેલ, હેલ ટુ બસ. બીજું કઈ સ્વર્ગ થી અને નરક થી પૃથ્વી, પૃથ્વી થી નરક, બીજી તમને મુલાકાતની કોઈ વ્યવસ્થા જ નથી. અરે વ્યવસ્થા ના હોય તો કરો. પણ મેં તમને કહ્યું છે, મને એક મિનિટ મુલાકાત આપો ભગવાન સાથે. ધર્મરાજ કે ન થઈ શકે. બધામાં કેમ ના થઈ શકે? મેં ઘણી વાર સાંભળ્યું છે, તમે બ્રહ્માને મળવા જાઓ છો, શિવને મળવા જાઓ છો, વિષ્ણુને પણ મળવા જાઓ છો, તમે જાઓ છો અને કહો છો વ્યવસ્થા નથી. એટલે આ ભાઈએ તો અમારા પૂરતી વ્યવસ્થા છે. તમારા પૂરતી હોય તો મને હારે લઈ જાઓ, શું વાંધો છે ભાઈ? તને હારે ના લઈ જવાય, ન શા માટે લઈ જઈ શકાય? તમે ધારો તો થઈ શકે. પણ લગભગ બધા અધિકારીઓ આમ જ કહેતા હોય છે, અમને પૃથ્વી ઉપર અનુભવ છે કે આ વ્યવસ્થા નથી, આમ થાય એમ નથી. કરવું હોય તો બધું થાય છે, કરવું હોય તો બધું થાય છે, ન કરવું હોય તો કઈ નથી થતું. મારો ગળે જ પીડ્યો. ધર્મરાજને થયું કે આ પિંડ કઈ છોડે એમ નથી. એટલે કીધું કે ભાઈ, જો તને લઈ જઈ, કોઈને વાત નહીં કરવાની, નહીં પછી બધા આવીને માગણી આવી કરે તો ઉપાધિ હું બીજાને કહેવાનો નથી, તો વાંધો નથી. ધર્મરાજે એનો વિહિકલ પાડો, એ મંગાવ્યો. પેલા કીધું, ભાઈ ચડી જા પાછળ. એને પાછળ બેસાડ્યો અને ધર્મરાજ ઉભડ્યા, સીધા ગયા વૈકુંઠ. એને દરવાજે ઉતર્યા, પાડાને પાર્કિંગમાં બાંધ્યો. એટલે વ્યવસ્થા તો સમજાવવી પડે ને, શું? હા, વાહનને ત્યાં મૂકવું જ પડે તો. અને ધર્મરાજ પેલાને લઈને સાથે ચાલ્યા તો સ્વર્ગના દરવાણીઓ રોક્યા કે ધર્મરાજ, આપને નમસ્કાર છે, આપ પ્રવેશ કરી શકો છો, આ કોણ છે? પેલાને કીધું, જો થઈને બબાલ, ન જવા દે અત્યારે. અરે પણ ન જવા શું કામ દે? તમે કહેતા અહીંયા ન વાય તો અહીંયા સુધી પહોંચી ગયો કે નહીં? હવે એ જ ના પાડશે, માથાકૂટ કરશો, જગ્યા થઈ જશે. દરવાણી કે કેમ ના જવાય? અરે ભાઈ, ના જવાય કોઈ હિસાબે ના જવાય. તમે એમ એની પાસે જગ્યા કરી લીધી એટલે તમે એમ માનો છો અહીં જગ્યા થઈ જશે? ધર્મરાજ, તમે જઈ શકો ભાઈ, મારે કોઈ કામ જ નથી. આ વાત પાછળ લાગ્યો છે એટલે હું આવ્યો છું. તો કે એને પ્રવેશ નહીં મળે. પેલે એ જ માથાકૂટ કરી, કેમ નહીં મળે એ મને તમે સમજાવો. ના મળે એટલે અહીંયા તમારી એવી કોઈ વ્યવસ્થા, વ્યવસ્થા કરો ને પણ. અરે એનો શિરસ્તો નથી પણ ઊભો કરો ને. ધર્મદેવ, આ ધર્મરાજ જઈ શકે છે તો હું એની પાછળ પાછળ હાલ્યો જાઉં, વાંધો શું તમને? પાછળ ના જઈ શકાય. કેમ ના જઈ શકે? માળો એટલો બધો મેળો રાડો રાડ બોકા ચીસો પાડવા માંડ્યો. તમે આવા છો ને બધા ફીટી ગયા છો, સ્વર્ગવાળા કોઈને જવાબ દેતા નથી. તમે આવા સુખી થઈ ગયા એટલે અમારી જવાનું સામું જોતા નથી. ઓ હા, ધમાલ કરી મૂકી, વૈકુંઠ ના જાગી ગયા. પાર્ષદોને કે આ શું છે? તો કોઈ એક માથા ફર્યો આવ્યો છે અને એ ત્યાં દરવાજે ધમા ચકડી કરે છે એટલે આવું છે. ભગવાન કે ચાલો હું જાઉં. દરવાજે આવ્યા વૈકુંઠ નાથ. પેલો કે જો આવ્યા ને સામેથી. એટલે આમણે કીધું, શું છે? કે મારે મુલાકાત જોઈએ છે. કઈ વાંધો નહીં, તમે બોલો, શું છે તમારે કામ? અને ભાઈ, એને જે ભગવાનને લીધા છે કોઈએ સંભળાવ્યું નહીં હોય હજી સુધીમાં, એવું ભગવાનને સંભળાવ્યું. તમે આ દુનિયા બનાવી, તમે બનાવી છે પોતે? ભગવાન કીધું, હા તમે આ કરતા છો, આ સૃષ્ટિના કરતા તમે? હા, આ કરતા, હરતા, સંહરતા, ધરતા, રક્ષક, સર્જક તમે જ છો? તો હા. આ બનાવ્યા પછી આવું હોય? અત્યારે તમે જોવો તો ખરા, ધરતી ઉપર શું થાય છે? એટલી હિંસા, એટલી લૂંટફાટ, એટલી મારામારી, એટલા બલાત્કાર, એટલા વ્યભિચાર, એટલા દુરાચાર, એટલા પાપાચાર, એટલા હિંસાચાર, કઈ જોવાતું નથી, રોજ રોજ વધતું જાય છે. અને તમે એનો કઈ ઈલાજ કરતા નથી? તો આ બનાવવાનું તમે કોને કીધું હતું? જીવવા જેવું નથી રહ્યું, છાપા વંચાતા નથી, ટીવી જોવાતું નથી, એવા પાપાચાર દુરાચાર આવે છે, રોજ રોજ એટલા એટલા બધા થાય છે. તમે વિચાર કરો, આટલી બધી દુઃખદ, નર્કથી પણ વધી જાય એવી પીડાદાયક પૃથ્વી ઉપર આવું જીવન થઈ ગયું છે. તો
તમે ગીતામાં કહીને ગયા છો, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુથાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિના. મારો ગીતા મીડો બોલવા, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી. તમે જ બોલ્યા છો ને સંભવામી યોગ્ય. હા, હું બોલ્યો છું. તો હવે પાપ વધવામાં બાકી શું છે? તે તમે આવતા નથી, આવો ઠીકઠાક કરો કાંઈ. હું તમને એ કહેવા આવ્યો છું, પેલો કે તમે આવો ને આ બધું ઠીકઠાક કરો, અમારે જીવવું કેમ આમાં? ભગવાન કે બોલતા જ નથી. પેલો કે તમે યુગે યુગનો અર્થ એવો કરતા હો પ્રભુ કે અમે એક યુગમાં એક જ વાર આવું છું, તો કઈ વાંધો નહીં, મુબારક તમને. ન આવો, તમે વારે વારે ન આવી શકતા હો તો કોઈ સંત ફકીર ઓલિયા જ્ઞાની કોઈ આચારવાન કોઈ એવા એવા મહાપુરુષ સાધુ પુરુષ ઓલિયા પુરુષ ફકીર પુરુષ એને મોકલો કે એ બધું આ ઠીકઠાક કરે. કોઈને મોકલતા કેમ નથી? કોણ કરશે આ ઠીક ઠીક? તમે આવતા નથી, ઓલિયા પુરુષને સાધુ પુરુષને ફકીર પુરુષને પણ તમે કોઈ મોકલતા નથી. મોકલો તો ઠીક થાય. 10 મિનિટ ભગવાનને ગગલાય ત્યારે છેલ્લે ભગવાન એટલું બોલ્યા, તું શું કહે છે? બસ એ જ, કોઈકને હવે સાંભળજો, કોઈકને મોકલો તો ધરતી ઉપર કંઈક લોકોને માનવતા શીખવાડે, કંઈક હિંસા ઘટાડે, દુરાચાર પાપાચાર ઘટાડે, લોકોને સારે રસ્તે વાળે, અને જીવન દુનિયામાં કંઈક જીવવા જેવું થાય એવું કંઈક ઠીકઠાક કરે. એટલા માટે કોઈકને મોકલો. ભગવાન એક જ વાક્ય બોલ્યા, મેં તને એટલા જ માટે મોકલ્યો તો તે શું કર્યું? વારે વાહ ભાઈ, તમે વિચાર કર, એ આપણે બધાને પૂછવાનું છે. આપણે શું કર્યું? દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું? પરમેશ્વર તો એલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? આ બગીચો હોય ને, એ બગીચામાં 3 પ્રકારના લોકો આવતા હોય. એક આવે, બાકડે બેસે, ઝાડ નીચે બેસે, હરે ફરે, હવા લે, લોનમાં ફરે, આરામ કરે, નીકળી જાય. બીજા પ્રકારના એવા લોકો આવે, આવે કોઈ ઝાડની ડાળી તોડે, ચકલીના ખોલ નાખે, પાણી વેડફે, કોઈ વસ્તુ આગીવાચી નાખી દે, કોઈ પાંદડા તોડે, કોઈ ફૂલ છોડ ઉગાડે, નુકસાન કરે અને વ્યાજ માળી જોઈએ રાખે છે. આગલો આવ્યો, એ કાંઈ બહુ માળી નજરમાં ન હોય. બીજો તોડફોડ કરે, નજરમાં હોય પણ એના ઉપર પ્રસન્ન માળી થાય નહીં. ત્રીજા પ્રકારના એવા લોકો આવે, કે પાણી ટપકતું હોય તો ચકલી બંધ કરે, કે બગડતું હોય સરખું કરે, કોઈ કુંડું હેઠું પડી ગયું હોય ઊભું કરે, કોઈ છોડ વળી ગયો હોય એને બેઠો કરે, ક્યાંય કચરો પડ્યો હોય એટલે કચરાપેટીમાં નાખે, કોઈ ફળફૂલ ખાધું હોય છાલ રખડતી હોય તો એ કચરાપેટીમાં નાખે, સારું કરે. માળીની નજરમાં એ હોય, રાજી કોના ઉપર થાય? ત્રીજા ઉપર થાય. એમાં દુનિયા છે ને, એ ભગવાનનો બગીચો છે, સૃષ્ટિ છે, એમાં જે આવે અને જે સમૂહ કરે ઠીકઠાક કરે એના ઉપર માલિક રાજી. દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું. અને તમને જો તમે સારું કમાવો, કોઈ જમીનમાં, કોઈ શેરબજારમાં, કોઈ વેપારમાં, કોઈ ટ્યુશનમાં, કોઈ ધંધામાં, હે, તમે કંઈ સારું કમાવો અને એકદમ મોટો જરા માલ મળી જાય તો તરત વિચાર આવે ને, થોડું FD કરાવી નાખો. હે, બસ સમય આવી ગયો હોય ને તો આપણે થોડીક FD કરાવી નાખવાની. શાની દાન પુંજ નહીં. હા, જે છે ને અત્યારે મોકો હોય, પૈસો હોય ખિસ્સામાં હોય તો થોડું મૂડી રોકાણ FD કરાવી જ લેવું. એમાં વાટ ન જોવાય, ક્યારે મરી ગયા શું ખબર, કાંઈ ખબર પડે છે? હા, એક જ વાત છેલ્લી ફિનિશ થઈ જશે. જસદણ આટકોતના દરબાર આલિંગવાળા દાન પુંજ બધાને બહુ કરે, એટલે એના કારભારીએ એકવાર કહ્યું, બાપુ મારું નાને મોઢે તમને કઈ જાજુ કઈ કહેવાય નહીં, પણ બાપુ જરા માપ રાખીએ તો સારું. આટલું બોલતો કેટલું થયું? બાપુ થોડુંક માપ રાખીએ ને તો સારું. આ તો બધું એવું છે બાપુ કે ગોળ હોય ને ત્યાં માખ્યું હોય, એટલે તમે આપો છો તો લોકો આવે છે, ગોળ હોય ત્યાં માખ્યું હોય. આલિંગવાળા દરબાર એક શબ્દ બોલ્યા નહીં. રાત પડી ગઈ, 8-9 વાગ્યા, અને ગોળનું ભીલું મંગાવ્યું અને મૂક્યું સામે અને કીધું કારભારીને બોલાવો. અને કારભારી આવ્યા, બોલો બાપુ અત્યારે શું કામ?
તો કે તમે શું કહેતા હતા દિવસે? તો કે ગોળ હોય ત્યાં માખ્યું હોય. હા હા હોય, આ ગોળ પડ્યો માખ્યો લઈ આવો, આ ગોળ સામે પડ્યો માખ્યો લઈ આવો. તો કે બાપુ રાતે ના હોય દિવસે હોય, દિવસે હોય ને તો એમ ને, દિવસે જ હોય ને. માનવીની પાસે કોઈ માનવી ન આવે, માનવીની પાસે કોઈ માનવી ન આવે, હજી તારા દિવસોની પાસે દુખિયા આવે રે આવકારો. દિવસ હોય તો આવે છે, બાકી આપણો જયારે રાતનો વારો ચાલતો હોય ત્યારે કોઈ આવતો નથી બાપા. ગોળ હોય તોય કોઈ ના આવે. અત્યારે મારો આલિંગ વાળા કે દિવસ ચાલે છે તો ફિક્સ ડિપોઝિટ કરી લેવા દે ને, જેટલું થાય એટલું ગુલામ માણસ. પછી રાત અંધારી રાત આવી જશે ત્યારે શું થવાનું છે? દિવસ હોય ત્યારે થાય છે. માટે જ કાગ બાપુએ ગાયું છે કે હજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે હો. કેમ તમે આવા છો એમ નવ પૂછજે, હજી અને ધીરે રે ધીરે તું બોલવાન દેજે રે આવકારો મીઠો આપજે. હજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે, સગા સંબંધી નહીં, જે કોઈ આવે આવકારો મીઠો આપજે હો. વાતું એની સાંભળીને આડું નવ જોજે, વાતું એની સાંભળીને આડું નવ જોજે, હજી માથું રે હલાવીને એને હોકારો તું દેજે રે આવકારો મીઠો આપજે હો. કાગ એને પાણી પાજે